છે એનો લાભ લેવાનો અમે કોઈ પ્રયત્ન કદી ભૂતકાળમાં પણ કર્યો નથી ને અત્યારે પણ કરતા નથી. આ બનાવ દુઃખદ અને માનવતાવાદી મદદ કરવી પડે એ પ્રકારનો બનાવ હોવાથી જે મૂળ પ્રશ્ન છે કે 1955માં દુધકાની જમીન જે સરકાર દફતરે ખાલસા કરીને જપ્ત કરવામાં આવેલી એ જમીન ઉપર અત્યારે કબજો તો આ પરિવારનો છે જ, પણ 7-12ના ઉતારાની અંદર આ પરિવારનું નામ દાખલ થતું નથી. એ નામ દાખલ કરવા માટે જે માગણી કરવામાં આવેલી, ભૂતકાળમાં આ પરિવારને જે જમીન મળેલી એ જમીન ઇનામી ધારા પ્રમાણે, રૈયત ચાકરિયાત પ્રમાણે જે તે વખતના સમયમાં આપવામાં આવેલી, પરંતુ આઝાદી પછી મહેસૂલ કાયદાઓના, જમીનના કાયદાઓના સુધારા કરવામાં આવ્યા, એ કાયદાઓ અન્વયે અથવા એ વખતે એની રકમ વગેરે, મહેસૂલ વગેરે નહીં ભરી શકવાના કારણે જે તે વખતની સરકારોએ 1955માં જમીન જે ખાલસા કરી હતી એનો કબજો અત્યારે પણ આ પરિવાર પાસે છે. એટલે કાયદા હેઠળ આવતું ન હોવા છતાં મુખ્યમંત્રીશ્રી અને અમારી સરકારે આજે નિર્ણય કર્યો છે કે ખાસ કિસ્સામાં આ જમીન આ પરિવાર જે નામો આપે, વારસાગત નામો, એમના દીકરા, એમની દીકરીઓ, એમની પત્ની, એમના નામે ચઢાવવાનો રાજ્ય સરકારે આજે નિર્ણય કર્યો છે અને ટૂંક સમયમાં કાયદાકીય વૈધાનિક પ્રક્રિયા બધી પૂર્ણ કરી વહેલામાં વહેલી તકે આ જમીન આ પરિવારના નામે ચઢાવવામાં આવશે અને એમનું 7-12માં નામ પણ દાખલ કરવામાં આવશે એવો ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. બીજું, પરિવારની જે માગણી હતી કે આ બનાવ જે બન્યો છે એ બનાવ કોની ભૂલથી બન્યો, એના માટે કોણ જવાબદાર છે, એના સામે પગલાં લેવા જોઈએ, તો પરિવારની આ લાગણીને ધ્યાનમાં રાખીને અને બનાવની જે ગંભીરતા છે એને ધ્યાનમાં રાખી સરકારે નિર્ણય કર્યો છે. એ નિર્ણય પણ અમે પરિવારની લાગણી પ્રમાણે કર્યો છે. સરકાર તરફથી નિવૃત્ત હાઈકોર્ટના જજની અધ્યક્ષતામાં જ્યુડિશિયલ કમિશન બનાવી એની તપાસ કરવી કે પરિવાર જે ઈચ્છે છે એ પ્રમાણે SIT બનાવી, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવી એની તપાસ કરવી, બંનેમાંથી જે વિકલ્પ પરિવાર સૂચવશે, એમના દીકરા દીકરીઓ, એમના પત્ની સૂચવશે એ પ્રમાણેનું તપાસ પંચ, કાં તો નિવૃત્ત હાઈકોર્ટ જજની અધ્યક્ષતાવાળું તપાસ પંચ અથવા SIT રચના, બંનેમાંથી જે વિકલ્પ દુઃખી પરિવાર જે સૂચવશે એ પ્રમાણેનું તપાસ પંચ તાત્કાલિક રાજ્ય સરકાર તરફથી બનાવવામાં આવશે અને આ તપાસ પંચ આ બનાવ કેવી રીતે બન્યો, કોની ભૂલથી બન્યો, એમાં કોઈ જવાબદાર છે કે કેમ, જવાબદાર હોય તો કેટલા અંશે, એની સામે કઈ કાર્યવાહી કરવી જોઈએ, એ તમામ પ્રકારની તપાસ કરી અને રાજ્ય સરકારને જે રિપોર્ટ આપશે એમાં જે જે જવાબદાર હશે એની સામે અમારી સરકાર કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ કક્ષાના અધિકારી હશે એનો સહેજ પણ સંકોચ રાખ્યા સિવાય કડકમાં કડક કાર્યવાહી રાજ્ય સરકાર તરફથી કરવામાં આવશે એવો નિર્ણય પણ અમારી સરકારે કર્યો છે. ત્રીજું, આ પરિવારની જે માગણી હતી કે એમના પરિવારમાં બધા સરકારી કર્મચારીઓ છે, એમની પુત્રવધુ પણ શિક્ષિકા છે, બીજા પરિવારના વ્યક્તિઓ પણ નોકરી કરે છે, તો આ પરિવાર હવે છૂટો પડી ગયો છે, તો એમની જે રજૂઆત છે કે એમના પરિવારમાંથી જેમને અનુકૂળ થાય એ પ્રમાણે પરિવાર સાથે રહી શકે એ પ્રમાણે એક કર્મચારીની સરકાર ખાસ કિસ્સામાં બદલી પણ એમની માગણી પ્રમાણે કરી આપશે એ પણ રાજ્ય સરકારે સ્વીકાર્યું છે. બીજું, જે ભાનુભાઈનું દુઃખદ અવસાન થયું છે એ ભાનુભાઈને એટ્રોસિટી એક્ટના કાયદા અંતર્ગત જે સહાય મળવાપાત્ર છે એ લગભગ 8-1 લાખ રૂપિયા મળવાપાત્ર થાય છે, એમાંથી પ્રથમ તબક્કામાં નિયમ અનુસાર 4 લાખ રૂપિયા ચૂકવી આપવાની જે જોગવાઈ છે એ પ્રમાણે તાત્કાલિક અસરથી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તરફથી 4 લાખ રૂપિયા એમને ચૂકવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી અગાઉ પણ જાહેરાત કરી છે કે ભાનુભાઈની સારવાર માટે એમની માગણી પ્રમાણે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા, એટલે ત્યાં જેટલો ખર્ચો થયો હોય એ તમામ ખર્ચ
રાજ્ય સરકાર તરફથી બારોબાર એપોલો હોસ્પિટલને ચૂકવી આપવામાં આવશે. બીજી જે માગણી છે, અમારા કાર્યકરો દલિત સમાજના, અનુસૂચિત જાતિના અન્ય હોદ્દેદારોની પણ માગણી રહી છે કે ભૂતકાળમાં દલિત સમાજના, અનુસૂચિત જાતિના કે અન્ય કોઈપણ જ્ઞાતિ જાતિના લોકોને સરકારે ખેતી કરવા માટે જે જમીન ફાળવેલી છે પણ જુદા જુદા કારણોસર ભૂતકાળમાં એ જમીન એમની પાસેથી સરકારોએ પરત લીધી છે, સરકારી હેડે ખાલસા કરીને સરકારી હેડે જમા કરી છે, જપ્ત કરી છે અને કબજા આવી વ્યક્તિઓ પાસે અત્યારે પણ છે, પરંતુ ટાઇટલ સાત બારના ઉતારા વગેરેમાં એમના નામ નથી. એવા જેટલા કિસ્સા રાજ્ય સરકારમાં કલેક્ટરો પાસે અથવા મહેસૂલ વિભાગમાં જેટલા પડતર છે એ તમામ કિસ્સાઓને ઝડપથી ચકાસી દરેકને માનવતાની રીતે જેટલું થાય એટલું સાનુકૂળ નિર્ણય કરી અને જમીન રીગ્રાન્ટ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. એટલે જેમની જેમની જમીન રીગ્રાન્ટ કરવા પાત્ર થશે એનો નિર્ણય જે અત્યારે પેન્ડિંગ કેસ છે, જે જૂના કેસ છે, એનો પણ ઝડપથી મહેસૂલ વિભાગ તરફથી નિર્ણય કરવામાં આવશે અને રાજ્યની અંદર કોઈપણ ખેડૂત, કોઈપણ જ્ઞાતિના હોય, પછી એ દલિત સમાજ હોય, અનુસૂચિત જાતિના હોય, અનુસૂચિત જનજાતિના હોય કે લશ્કરના પૂર્વ સૈનિકને કોઈ જમીન સરકારે ફાળવી હોય કે અન્ય કોઈ ગરીબ વ્યક્તિને ભૂતકાળમાં સરકારે ખેતી કરવા માટે એના આજીવિકા માટે જે જમીન ફાળવી હોય એ જમીન જો સરકાર હેડે જમા થઈ ગઈ હશે તો એમાં શક્ય તેટલી છૂટછાટ મૂકી અને રાજ્ય સરકાર તરફથી એવી જમીનોને રીગ્રાન્ટ કરી આપવાનું પણ ટૂંક સમયમાં કાર્ય કામગીરી પૂરી કરવામાં આવશે. બીજી મારે ખાસ એક અગત્યની બાબત પણ આપ સૌના ધ્યાને મૂકવી છે કે અમારી સરકાર તરફથી અત્યાર સુધીમાં જે કામગીરી થઈ છે એ કામગીરી પણ પ્રજાની સમક્ષ મૂકવી અમારા માટે જરૂરી છે. અત્યાર સુધીમાં હું ફક્ત છેલ્લા 5 વર્ષની જો આપ સૌના મારફત ગુજરાતની જનતાને અને લાભાર્થીઓ જે કોઈપણ સમાજના હોય આવી જમીનો ધરાવતા એમની જાણકારી માટે કહું તો છેલ્લા 5 વર્ષની અંદર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લાની અંદર અમારી સરકાર દ્વારા અત્યાર સુધીમાં 5 વર્ષની અંદર 37,50,488 ચોરસ મીટર જમીન જે ભૂતકાળમાં સરકારી હેડે જમા થઈ ગયેલી, જપ્ત થઈ ગયેલી એવી જમીનો રીગ્રાન્ટ કરવાની કામગીરી અમારી સરકારે પૂર્ણ કરી અને તમામ ખેડૂતોને એ જમીનના દસ્તાવેજો અને એમનો હક નોંધણી કરી અને આપી દેવામાં આવી છે. આ સિવાય ગુજરાતમાં જે ખેતી જમીન ટોચ મર્યાદા કાયદો હતો એમાં જેની પાસે વધારાની ખેતીની જમીન હોય એ જમીન ટોચ મર્યાદા કાયદા અંતર્ગત જે વધારે જમીન હતી એ બધાની જમીન રાજ્ય સરકાર તરફથી અત્યાર સુધીમાં મોટા પ્રમાણમાં જે જપ્ત કરવામાં આવી અને એ જમીન ગરીબ, આદિવાસી, અનુસૂચિત જાતિ અને અન્ય જે લાભાર્થી થવા પાત્રની કેટેગરીમાં આવે છે એવા ખેડૂતોને ખેતી કરવા માટે ફાળવી આપવાનું પણ ભૂતકાળમાં અમલવારી થઈ ચૂકી છે અને અત્યાર સુધી અમે કલમ 29 પ્રમાણે 87.30% જમીન આવા લાભાર્થીઓને ફાળવણી કરી દીધી છે અને 93% જમીન, કેટલાક લોકો એમ કહે છે કે જમીનના કાગળ છે પણ જમીનનો કબજો છે પણ કાગળ ઉપર એની નોંધ નથી, તો 93% જમીન સરકારે ગ્રાન્ટીને સુપ્રત કરી દીધી છે. કેટલાક ભૂતકાળમાં કિસ્સાઓ એવા બન્યા કે રાજ્ય સરકારે કોઈને આવી જમીન ફાળવી હોય પણ સ્થળ ઉપર કોઈ ગામમાં કોઈએ એક એ જમીન ઉપર દબાણ કર્યું હોય, કોઈ બીજા ખેડૂત એ જમીન ઉપર વાવેતર કરતા હોય, તો અમારી સરકારે એ જમીનો જે લોકો ગેરકાયદેસર ખેડતા હતા એમની પાસેથી પરત લઈ જેમને ખરેખર મળવાપાત્ર છે એવા 93% લોકોને જમીન સુપ્રત કરી દીધી છે. એટલે કેટલાક રાજકીય હિત ધરાવતા લોકો તરફથી જે મોટા પ્રમાણમાં અપપ્રચાર કરવામાં આવે છે કે સરકાર દલિતોની, અનુસૂચિત જાતિની જમીન આપતી નથી,
કાગળ આપે છે પણ કબજા મળતા નથી, ક્યાંક ક્યાંક કબજા નથી મળ્યા એ પણ અમે સ્વીકારીએ છીએ. પણ એમાં ક્યાંક ક્યાંક કોર્ટ કેસ ચાલી રહ્યા છે. અત્યારે પણ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ અંગેની એક રીટ પિટિશન ચાલી રહી છે. કોઈ જગ્યાએ સ્ટે હોય, કોઈ જગ્યાએ જમીનનો કબજો ખાલી કરાવવા જતાં મોટો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન બનતો હોય, એટલે આવું બધું ન થાય એ માટે અમે અમારા અધિકારીઓ મારફતે, અમારા અગ્રણી હોદ્દેદારો મારફતે સમજાવટ કરી પ્રેમથી બંને પક્ષને સાથે રાખી અને જમીનના કબજા મળે એ માટે સતત પ્રયત્નશીલ છીએ. અને જે જમીન હજુ પણ બાકી છે એમાં પણ શાંતિથી, સમજાવટથી, પ્રેમથી જેણે કોઈએ બીજા ગેરકાયદેસર કબજો કર્યો છે એમની પાસેથી કબજો લઈ અને જેને ખરેખર મળવાપાત્ર છે એમને આપવા અમારા સઘન પ્રયત્નો છે. અમારું કામ રાજ્યની અંદર ગરીબોનો વિકાસ થાય, ગરીબોનો ખેતી માટે જમીન મળે, એ પડતર જમીનની રાજના ઉત્પાદન માટે ઉપયોગ થાય એ બધું અમે કરીએ છીએ. નર્મદા સહિતનું પાણી આવા ગરીબ ખેડૂતોને મોટા પ્રમાણમાં પાપ થઈ છે, એટલે ભૂતકાળમાં જે જમીનોની કિંમત નગણ્ય હતી એ જમીનો પણ નર્મદાની કે અન્ય સિંચાઈ યોજનાનો મોટો લાભ મળવાના કારણે અથવા રાજ્ય